નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 7 ડિસેમ્બર 2020 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમ આપણે ચર્ચા કરીએ. પૂર્વ વડાપ્રધાન આઈકે ગુજરાલના સન્માનમાં તાજેતરમાં વર્ચ્યુઅલ સ્મારક ટપાલ ટિકિટ કોને બહાર પાડી? સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં છે કોના હસ્તે? તો આપણા હસ્તે હશે આપણા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના હસ્તે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ ભારતના પૂર્વ વડાપ્રધાન અને સ્વતંત્ર સેનાની એવા આઈકે ગુજરાલ, જેનું પૂર્ણ નામ છે ઇન્દ્રકુમાર ગુજરાલ, તેમના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ વર્ચ્યુઅલ રીતે બહાર પાડે છે. આઈકે ગુજરાલ એ ભારતના 12મા વડાપ્રધાન હતા. ભારતના 12મા વડાપ્રધાન તરીકે એમણે સેવા આપી છે. કયા સમય દરમિયાન? તો એમણે 21 એપ્રિલ 1997થી લઈ અને 19 માર્ચ 1998 સુધી એમણે ભારતના 12મા વડાપ્રધાન તરીકે સેવા આપી. એમનો જન્મ ક્યારે થયેલો? તો એમનો જન્મ થયેલો ડિસેમ્બર 1919માં. હાલનું જે પાકિસ્તાન છે એ પાકિસ્તાનના ઝેલમ ખાતે એનો જન્મ થયો, જે તે સમયે પંજાબમાં હતું. એ પંજાબમાં ત્યારે ભાગલા નહોતા પડ્યા 1919માં. ભારતના વિદેશ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આઈકે ગુજરાલે ભારતના નજીકના પડોશી દેશો છે એની સાથે સારા સંબંધો એના માર્ગદર્શન માટે ગુજરાલ સિદ્ધાંત એમણે આપ્યો હતો. એમનું નિધન 2012માં એમનું નિધન થયું છે. ફેફસાની બીમારી હતી એના કારણે એનું નિધન થયું છે. એના પોલિટિકલ કેરિયર્સ વિશે વાત કરીએ તો પોલિટિકલી એમણે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર તરીકે 1989 થી 90, 96 થી 98 અને વડાપ્રધાન તરીકે 97 થી 98 અને ચેરપર્સન ઓફ પ્લાનિંગ કમિશન તરીકે 97 થી 98 અને મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ તરીકે 97 થી 97, એટલે કે એપ્રિલથી મે મહિના સમય દરમિયાન, બહુ ઓછા સમય દરમિયાન એમણે આ પદ સંભાળ્યું હતું. એમની અન્ય વાત કરીએ તો તેઓ ત્રીજા એવા વ્યક્તિ હતા કે જે રાજ્યસભામાંથી ચૂંટાઈને આવ્યા હોય. વડાપ્રધાન તરીકે મોટાભાગના વડાપ્રધાનો છે એ ક્યાંથી ચૂંટાઈને આવ્યા છે? લોકસભામાંથી. પરંતુ એવું જરૂરી નથી કે લોકસભામાંથી ચૂંટાઈને આવ્યો હોય એ જ વડાપ્રધાન બની શકે. રાજ્યસભામાંથી ચૂંટાઈને આવ્યો હોય તે પણ વડાપ્રધાન બની શકે. એક સિમ્પલ ફંડા તમને સમજાવું કે તમારે પીએમ બનવું છે તો પહેલાં શું હોવું જોઈએ? એમપી બનવું પડે. એ ચાહે એમપી કોઈ પણ રીતે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તમે હોય તો તમે પ્રાઇમ મિનિસ્ટર બની શકો. ક્લિયર થયું? એમપી તમે હશો તો પીએમ બની શકો, એ ચાહે રાજ્યસભામાંથી હોય કે લોકસભામાંથી હોય. સૌ પ્રથમ કોણ એવા વ્યક્તિ છે કે જે રાજ્યસભામાંથી ચૂંટાઈને આવ્યા હતા? તો ઇન્દિરા ગાંધી જે ચૂંટાઈને આવતા 96 થી 97 સમય દરમિયાન, તો એ રાજ્યસભામાંથી ચૂંટાઈ આવ્યા હતા. ત્યાર પછી કોણ હતા? એચડી દેવગોડા પણ એ રાજ્યસભામાંથી ચૂંટાઈને આવ્યા હતા 96 થી 97 સમય દરમિયાન, અગેન પાછા ફરીથી. અને ત્યાર પછી ત્રીજા એવા વ્યક્તિ છે આઈકે ગુજરાલ કે તેઓ પણ રાજ્યસભામાંથી ચૂંટાઈને આવ્યા હતા. અને ત્યાર પછી ચોથા ક્રમના વ્યક્તિ કોણ હતા કે જે રાજ્યસભામાંથી ચૂંટાઈને આવ્યા હોય? તો મનમોહનસિંહ કે જે 2004થી લઈ અને 2014ના વર્ષ સુધી એમણે 10 વર્ષ સુધી જે સેવા આપી વડાપ્રધાન તરીકે, તો એ 10 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા તો લોકસભામાંથી નહોતા ચૂંટાઈને આવ્યા. એ શેમાંથી ચૂંટાઈને આવ્યા હતા? તો રાજ્યસભામાંથી ચૂંટાઈને આવ્યા હતા. અને તમને પણ ખબર હશે કે એમનું રાજ્યસભાનું ક્ષેત્ર કયું હતું? આસામ રાજ્યમાંથી તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આઈકે ગુજરાલ છે એ બહુ નાની ઉંમરથી જ આ પોલિટિકલમાં, અથવા તો એવું કહી શકાય કે દેશના સંગ્રામમાં જોડાઈ ગયા હતા. એમનો જન્મ જો ક્યારે થયો? 1919માં એમનો જન્મ થયો અને બહુ નાની ઉંમર, એટલે કે એવું કહી શકીએ કે 11-12 વર્ષની ઉંમરે એમણે 1931માં એમણે સ્વતંત્ર સંગ્રામમાં સક્રિયપણે ભાગ લીધો હતો. અને એ સમય દરમિયાન ઝેલમ શહેરમાં જે નાના નાના બાળકો છે એને સાથે મેળવા એક આખી ટીમ બનાવી અને ટીમ બની અને આખું સ્વાતંત્ર્ય સંગ્રામ કરતા હતા. અને એ બદલ પોલીસેની ધરપકડ પણ કરી હતી, ખૂબ માર પણ પડ્યો હતો. અને અગેન 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન તેઓ જેલમાં પણ ગયા હતા. જોકે એમણે વડાપ્રધાનનું પદ સંભાળ્યું એ સમય પહેલાં શું થયું? તો જૂન 1996થી લઈ અને વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. એ સાથે સાથે જળ સંસાધન મંત્રાલયનો હવાલો પણ સંભાળી ચૂક્યા હતા. 1989 થી 90ના સમય દરમિયાન વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે. જોકે યુએસમાં 1976 થી 1980ના સમય દરમિયાન યુએસએસઆર કે એના કેબિનેટ રેન્કમાં ભારતના રાજદૂત તરીકે પણ એમણે સેવા આપી છે. અને અન્ય વાત કરીએ તો તેઓ બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રી પણ સંભાળી ચૂક્યા છે, સંસદીય બાબતોના પ્રધાન પણ રહી ચૂક્યા છે, માહિતી પ્રસારણ મંત્રાલય પણ કામ કરી ચૂક્યા છે, આયોજન મંત્રી પણ રહી ચૂક્યા છે. મુખ્ય વસ્તુ જોઈએ આઈકે ગુજરાલની તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતીય પ્રતિનિધિ મંડળના નેતા તરીકે પણ તેઓ 1996માં સેવા આપી ચૂક્યા છે. યુએનની જે સેશન ઓફ હ્યુમન રાઇટ્સના ભારતીય પ્રતિનિધિ મંડળના નેતા તરીકે પણ તેઓ હતા.
સાથે સાથે એમણે સોશિયલ વર્કની વાત કરીએ તો સોશિયલ વર્ક પણ સારું એવું કરેલું છે એમણે. નારી નિકેતન ટ્રસ્ટ અને એના પ્રમુખ રહી ચૂક્યા છે. એએન ગુજરાત મેમોરિયલ ટ્રસ્ટ જાલંધર ખાતે આવેલું છે પંજાબમાં, તેના પણ પ્રમુખ રહી ચૂક્યા છે. ભારત પાકિસ્તાન મિત્રતા એક સોસાયટી સ્થાપવામાં આવી હતી એના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. દિલ્હી આર્ટ થિયેટરના સ્થાપક એના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. લોક કલ્યાણ સમિતિના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે અને રોટરી ક્લબના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 1961માં એશિયન રોટરી કોન્ફરન્સના સહ અધ્યક્ષ તરીકે પણ એમણે સેવા આપી હતી. તાજેતરમાં પીપલ ઓફ ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ એટલે કે પેટા, એમણે વર્ષ 2020 માટે કયા અભિનેતાને પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે? પેટા, પેટા નામની એક સંસ્થા છે, તેમણે 2020ના વર્ષના પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરી છે? અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, પેટાનું પૂરું નામ શું થશે? પેટાનું પૂરું નામ થશે પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ. તેમણે 2020ના વર્ષના પર્સન ઓફ ધ યર તરીકે જ્હોન અબ્રામની પસંદગી કરી છે. જ્હોન અબ્રામને એમની પસંદગી કરવામાં આવી છે. ગયા વર્ષે કોની પસંદગી કરી હતી? ચલો ગયા વર્ષની વાત કરીએ, 2019ની, તો 2019માં નવીન પટનાયક મુખ્યમંત્રી નવીન પટનાયકની પસંદગી થઈ હતી. તાજેતરમાં પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ એટલે કે પેટા, તેમણે વર્ષ 2020ના અભિનેતા 2020 માટે અભિનેતા જ્હોન અબ્રામને પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે. આ સન્માન કેવી રીતે આપવામાં આવે છે? તો પ્રાણીઓ પ્રત્યેના તેમનો પ્રેમ અને તેમના અધિકાર વિશે વાત કરવા બદલ તેમને આ એવોર્ડ માટે પસંદ કર્યો છે. અભિનેતા બેઇલી નામના જે સમુદાય છે એમના કૂતરા છે એને દત્તક લીધા છે અને પ્રાણીઓ માટે પણ એમણે ઘણી બધી કોઈને કોઈ રીતે મદદ કરી છે. ઇવન કે ગોવામાં જે ડુક્કરની ગેરકાયદેસર કતલ થાય છે એને અટકાવવા માટે પણ એમણે ઘણા બધા પ્રયાસો કર્યા છે. આ પહેલાં પ્રાણીઓ સાથેના દુર્વ્યવહાર અંગે પણ જ્હોન અબ્રામે ઘણો બધો એક અવાજ પણ ઉઠાવ્યો હતો, ઝુંબેશ ચલાવી હતી. પેટા એ જે તે પ્રાણીઓ છે એના અધિકાર માટે, પશુ પ્રેમ તેમજ પ્રાણીઓના જે સામે દુર્વ્યવહાર કરે છે એની સામે એક્શન લીધી અથવા તેનો વિરોધ કરનારી આ સંસ્થા છે, જેની સ્થાપના 22 માર્ચ 1980માં થઈ હતી. જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? યુનાઇટેડ સ્ટેટમાં આવેલું છે. જેના સ્થાપક કોણ છે? ઇંગ્રીડ ન્યુકિર્ક અને એલેક્સ પેચેકો એના સ્થાપક છે. ભારતીય નૌસેનામાં સામેલ થનારા MH-60 રોમિયો હેલિકોપ્ટર કયા દેશની કંપની કે જેનું નામ છે લોકહીડ માર્ટિન બનાવી રહી છે? અહીંયાથી એક ક્વેશ્ચનમાંથી આપણને 3-4 આન્સર મળી શકે. એક તો ભારતીય નૌસેનામાં સામેલ થશે MH-60 રોમિયો. આ હેલિકોપ્ટર છે એ કયા દેશની કંપની છે? તો આપણો આન્સર થશે અમેરિકાની. કઈ કંપની બનાવી રહી છે? તો કંપનીનું નામ છે લોકહીડ માર્ટિન નામની આ કંપની બનાવી રહી છે. મિત્રો યાદ રાખજો, અહીંયા તમે જોઈ શકો છો કે નેવી ડે 2020નો, ચલો એ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે નેવી ડે ક્યારે ઉજવાય છે? તો નેવી ડે ઉજવાય છે 4 નવેમ્બર. 4 નવેમ્બર આ વર્ષે 2020માં કેટલા વર્ષ પૂરા થયા નેવી ડેના? તો એનો કેટલામો સ્થાપના દિવસ હતો? 49th નેવી ડે હતો. સ્થાપના ક્યારે થઈ છે? તો 11 નવેમ્બર 1971માં એની સ્થાપના થઈ છે, આપણે યાદ રાખીશું. ભારતીય નૌસેનામાં સામેલ થનારા MH-60 રોમિયો હેલિકોપ્ટર છે એનો પહેલો લુક કોણે લોન્ચ કર્યો છે? જે તે કંપની છે લોકહીડ માર્ટિન એમણે રજૂ કર્યો છે. ભારત આવા 24 હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે. 24 હેલિકોપ્ટર છે, અંદાજ આપણે 2 કરોડ રૂપિયાના ખર્ચે આ 24 હેલિકોપ્ટર આપણે બે અબજ ડોલરના ખર્ચે આવા 24 હેલિકોપ્ટર આપણે ખરીદવાના છીએ. રોમિયો હેલિકોપ્ટર અમેરિકાની કંપની લોકહીડ માર્ટિન આ કંપની બનાવે છે. આ હેલિકોપ્ટરની ખાસિયત કઈ છે? તો દરિયાના પેટાળમાં જે સબમરીન ચાલે છે તો એને શોધી કાઢે છે અને એને નાશ કરી શકે, એને ડિસ્ટ્રોય કરી શકે છે. જોકે ભારત માટે આ અલગ પ્રકારની ઘણી બધી એવા ફ્યુચર્સ ઉમેરવામાં આવશે કે જે નોર્મલી જે હેલિકોપ્ટરમાં છે એના કરતાં પણ વધારે અલગ પ્રકારના ફ્યુચર્સ પણ એમાં સેટ કરવામાં આવશે. આ લોકહીડ માર્ટિન ભારતીય નૌસેનામાં જ્યારે દાખલ થશે એટલે કે એમાં એન્ટર થશે તો આપણી નેવીની તાકાત છે એ ઘણી બધી વધી જશે. કહેવાય છે ને, અબ કિસી કી ખેર નહીં હૈ, હવે જે દુશ્મન દેશો છે એ ભારત સામે નજર કરતા પહેલાં 100 વખત વિચારશે. તે સબમરીનને ખતમ કરવા માટે હેલ ફાયર મિસાઇલ, ટોર્પિડો જેવા ઘાતક શસ્ત્રોથી પણ સજ્જ કરવામાં આવ્યું છે અને રાતના અંધારમાં પણ તે જે તે ટાર્ગેટ હોય એ ટાર્ગેટને હિટ કરી શકે છે. આની સાથે તમને યાદ હશે મિત્રો કે એક આપણે બીજું હેલિકોપ્ટર પણ લાવવા હતા, અપાચે. તો અપાચે હેલિકોપ્ટર અને આ રોમિયો હેલિકોપ્ટર બંનેની લગભગ સ્પીડ જોઈએ તો એક સરખી છે, 830 કિલોમીટરની સ્પીડ જેવું કહેવાય. જો કે આ બંનેનો ઉપયોગ ટ્રાન્સપોર્ટેશન માટે અને મેડિકલ ફેસિલિટી માટે પણ એનો ઉપયોગ કરવામાં આવશે.
કયા કેન્દ્ર શાસિત પ્રદેશના સંચાલક એટલે કે એડમિનિસ્ટ્રેટર દિનેશ શર્માનું તાજેતરમાં નિધન થયું? દિનેશ શર્મા એમનું તાજેતરમાં નિધન થયું છે. તેઓ કયા કેન્દ્ર શાસિત પ્રદેશના સંચાલક હતા અથવા તો એડમિનિસ્ટ્રેટિવ હતા? એડમિનિસ્ટ્રેટર તો આપણો આન્સર થશે લક્ષદ્વીપના. કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના સંચાલક દિનેશ શર્માનું નિધન થયું છે. આ અગાઉ તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીના વડા હતા અને જમ્મુ કાશ્મીર માટે ઇન્ટરલોક્યુટર પણ હતા. કેરળ કેડરના છે તેઓ નિવૃત્ત આઈપીએસ અધિકારી. તેમણે ઓક્ટોબર 2019માં લક્ષદ્વીપ સંઘ પ્રદેશના સંચાલક તરીકે એમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1994થી લઈ અને 1996ની વચ્ચે એમને કાશ્મીરમાં આઈબી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે અને ત્યારબાદ કાશ્મીર ડેસ્ક પર પણ એમને સેવા આપી છે. મિત્રો અહીંયા આપણે એક ખાસ વસ્તુ એ જોઈ લઈએ. ઘણી બધી વખત મિત્રો મને ફોનમાં યા તો કમેન્ટમાં કહેતા હોય છે કે સર આપણે જે તે રાજ્યના અથવા તો રાજ્યપાલ અને મુખ્યમંત્રીનું લિસ્ટ આપો. ચલો આપણે આજે વાત કરીએ તો ગવર્મેન્ટ ગવર્નર અને એડમિનિસ્ટ્રેટર એટલે કે જે રાજ્યપાલ ઉપરાજ્યપાલ છે તેના વિશે વાત કરીએ તો જે યુટીસ છે એની આપણે હાલમાં વાત કરીએ. અંદામાન નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર અને એડમિનિસ્ટ્રેટર, જો અહીંયા લેફ્ટનન્ટ ગવર્નર પણ હશે કોઈ જગ્યા પર, કોઈ જગ્યા પર એડમિનિસ્ટ્રેટર હશે. ક્યાં ક્યાં એડમિનિસ્ટ્રેટર છે અને ક્યાં ક્યાં લેફ્ટનન્ટ ગવર્નર છે એ પણ આપણે વાત કરીએ. ચલો તો જોઈએ અંદામાન નિકોબાર. અંદામાન નિકોબાર દ્વીપ સમૂહ છે તેના એડમિરલ ડી કે જોશી, ડી કે જોશી તેઓ લેફ્ટનન્ટ ગવર્નર છે. ત્યારબાદ છત્તીસગઢની વાત કરીએ તો છત્તીસગઢમાં એડમિનિસ્ટ્રેટર આવશે, વહીવટદાર આવશે તો તે કોણ છે? વીપી સિંહ બદનોર. ત્યારબાદ દાદરા નગર હવેલી તો દાદરાનગર હવેલીમાં પ્રફુલ્લ પટેલ એડમિનિસ્ટ્રેટર છે. દિલ્હી એનસીટી છે તો દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? અનિલ બૈજલ. અને ત્યાં મુખ્યમંત્રી પણ હોય છે, મુખ્યમંત્રી કોણ છે? અરવિંદ કેજરીવાલ. મિત્રો યાદ રાખજો કે આપણે બે જગ્યા પર, પુડુચેરી અને દિલ્હી બંને જગ્યા પર મુખ્યમંત્રી પણ છે, આપણે કે વિધાનસભા છે. હવે આપણી જે નવી એક કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર થયો છે જમ્મુ કાશ્મીર અને જમ્મુ કાશ્મીરની સાથે સાથે લદ્દાખ, તો અહીંયા પણ જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી હશે પણ હાલમાં કોઈ મુખ્યમંત્રી અવેલેબલ નથી. પુડુચેરીની વાત કરીએ તો પુડુચેરીમાં કોણ છે? લેફ્ટનન્ટ ગવર્નર આઈપીએસ કિરણ બેદી જે રિટાયર્ડ છે અને ત્યાં મુખ્યમંત્રી પણ હોય છે. સીએમ કોણ છે ત્યાં? સીએમ છે વી નારાયણસામી. ત્યારબાદ લદ્દાખની વાત કરીએ તો લદ્દાખમાં લેફ્ટનન્ટ ગવર્નર આર કે માથુર છે. લક્ષદ્વીપની વાત કરીએ, લક્ષદ્વીપમાં ત્યાં એડમિનિસ્ટ્રેટર આવશે દિનેશ શર્મા છે. અને જમ્મુ કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ત્યાં સીએમ આવશે બટ હાલમાં અવેલેબલ સીએમ નથી. ચલો ત્યારબાદ વાત કરીએ, તાજેતરમાં કોણે પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પર 40 યર્સ વિથ અબ્દુલ કલામ અનટોલ્ડ સ્ટોરી નામનું પુસ્તકનું વિમોચન કર્યું? પુસ્તકના વિમોચન કર્યું છે, જે પુસ્તકનું નામ છે 40 યર્સ વિથ અબ્દુલ કલામ અનટોલ્ડ સ્ટોરી, આ પુસ્તકનું વિમોચન કર્યું છે. એનું વિમોચન કોણે કર્યું છે? મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, ઘણી વખત એવું પૂછતા કે આના લેખક કોણ છે, ઓથર કોણ છે, ઘણી વખત એવું પૂછી લેતા હોય કે આના વિમોચન કોણે કર્યું છે. તો અહીંયા વિમોચન કર્યું છે, પબ્લિશ કર્યું છે, એ કર્યું છે એમ વેંકૈયા નાયડુએ આ પુસ્તકનું વિમોચન કર્યું છે. આપણે અહીંયા જોઈ શકો છો 40 યર્સ વિથ અબ્દુલ કલામ અનટોલ્ડ સ્ટોરી, કે એમને બે વ્યક્તિ સાથે મળીને લખ્યું છે. કોણે કોણે લખ્યું છે? તો એ સિવાથનુ પિલાઈ અને ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના જીવન પર એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે 40 યર્સ વિથ અબ્દુલ કલામ અનટોલ્ડ સ્ટોરી. આ પુસ્તકનું વિમોચન કર્યું છે. મિત્રો ખાસ યાદ રાખજો, વિમોચન કર્યું છે. અને લખનાર વ્યક્તિ કોણ છે? તો લખનાર વ્યક્તિ છે એમનો જે પૂર્વ ભાગ છે પુસ્તકનો એ કોણે લખ્યો છે? આપણા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી લખ્યો છે. અને બાકીનો ભાગ લખ્યો છે એ ડૉક્ટર એ સિવાથનુ પિલ્લાઈ દ્વારા લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં શું વિશેષતા છે અથવા તો શું એના વિશે ઘટના આપવામાં આવી છે? તો અબ્દુલ કલામ સાહેબનો જે જીવન છે એના જીવન વિશે વાત કરવામાં આવી છે. સાથે સાથે ઇસરો, DRDO અને બ્રહ્મોસ મિસાઇલ એમની વિશેની ઘટનાઓ અને પાવર કોરિડોર સાથે અબ્દુલ કલામ સાહેબની જે ક્રિયા પ્રતિક્રિયા હતી આ સહિતની તમામ એમની મહત્વની જે ઘટનાઓ છે એ ઘટનાઓ અમે સાંકળી લેવામાં આવી છે. કયા રાજ્યમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની વર્ષગાંઠ નિમિત્તે મજર હાર્ટ બ્રિજનું નામ જય હિન્દ રાખવામાં આવ્યું?
સુભાષચંદ્ર બોઝ હોય તો જય હિન્દનો નારો તો હોય હોય ને હોય જ. એમની 125મી જન્મજયંતિ વર્ષ ઉજવાઈ રહી તો તે પ્રસંગે એક બ્રિજનું જેનું નામ આ મજર હાર્ટ બ્રિજ હવે એનું નામ રાખવામાં આવશે જય હિન્દ બ્રિજ રાખવામાં આવશે. જો કે આ બ્રિજ છે એ જૂનો હતો, એ બ્રિજને નુકસાન થયું એટલે ફરીથી નવો બ્રિજ બનાવ્યો છે. ક્યાં બનાવ્યો છે? પશ્ચિમ બંગાળ ખાતે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં નવા બનેલા મજર હાર્ટ બ્રિજને સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી માટે જય હિન્દ નામ આપ્યું છે. આ બ્રિજ એ 650 મીટરની લંબાઈનો છે અને કોલકાતાના મધ્યભાગના બેહલા અને દક્ષિણ પશ્ચિમ ઉપનગરો સાથે એમને જોડશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોણ છે? મમતા બેનર્જી, અને રાજ્યપાલ છે જગદીપ ધનખર છે. જો આપણે વાત કરીએ સુભાષચંદ્ર બોઝ, તો સુભાષચંદ્ર બોઝ એમનો જન્મ ક્યારે થયેલો? જન્મ 23 જાન્યુઆરી 1897 કટક, ઓરિસ્સાના કટક ખાતે. અમને એનું નિધન ક્યારે થયેલું છે? નિધન 18 ઓગસ્ટ 1945 તાઇવાન ખાતે, અથવા તાઇપેન અથવા તાઇવાન કહી શકો. હવે ઘટના શું બનેલી કે બીજું વિશ્વયુદ્ધ હતું, સેકન્ડ વર્લ્ડ વોર. તો આ સમય દરમિયાન અંગ્રેજોની વિરુદ્ધમાં એમણે લડવા માટે જાપાનની સહાયથી આઝાદ હિન્દ ફોજ એક રચના કરી હતી, એક સંસ્થા અથવા એક ફોજની સ્થાપના કરી હતી, આઝાદ હિન્દ ફોજ. આ આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરી અને તેમના દ્વારા આ એક સૂત્ર આપવામાં આવ્યું છે, જય હિન્દ નામનું આ સૂત્ર આપ્યું છે. જો કે હાલ એ ભારતનું આપણું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું છે એવું કહી શકાય. 1944માં અમેરિકી પત્રકાર લુઈસ ફિશર એમની સાથે મહાત્મા ગાંધી વાત કરી ત્યારે એમણે મહાત્મા ગાંધીએ એવું કહ્યું હતું, ખાસ યાદ રાખજો આ શબ્દો કોણે આપેલા છે, તો આ શબ્દો મહાત્મા ગાંધી આપેલા છે. મહાત્મા ગાંધીજી એવું કહેતા હતા કે નેતાજી, નેતાજી એટલે કોણ? તો નેતાજી એટલે સુભાષચંદ્ર બોઝ. આ નેતાજી એ દેશભક્તોના પણ દેશભક્ત છે એવું કહીને એમને બિરદાવ્યા હતા. 1921માં ઇંગ્લેન્ડમાં ગયા સુભાષચંદ્ર બોઝ, અને સુભાષચંદ્ર બોઝ એમણે ભારતીય સિવિલ સેવાની પરીક્ષા પાસ કરી, એમણે સારી એવી ઓફર પણ મળી લીધી. જો કે એમને એક્ઝામ પાસ કરી પરંતુ અંગ્રેજોની ગુલામી કરવી નથી, અંગ્રેજોની સરકારમાં સેવા કરવી નથી એવું એમણે કહ્યું અને એ રાજીનામું આપી અને પાછા ભારત આવી ગયા હતા. ફિક્કીના નવા ચેરમેન તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? ફિક્કીના નવા ચેરમેન તરીકે ઉદય શંકરની નિમણૂક કરવામાં આવી છે. સ્ટાર એન્ડ ડિઝની ઇન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન અને વોલ્ટ ડિઝની કંપનીના એશિયા પેસિફિકના અધ્યક્ષ એવા ઉદય શંકર એમને વર્ષ 2020-21 માટે ફિક્કીના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. ફિક્કીનું પૂરું નામ શું થશે? ફિક્કીનું પૂરું નામ થશે ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, કે જેની સ્થાપના ક્યારે થયેલી છે? સ્થાપના થયેલી છે 1927માં અને એનું હેડક્વાર્ટર આવ્યું છે નવી દિલ્હી ખાતે. મીડિયા અને એન્ટરટેનમેન્ટ ઉદ્યોગમાંથી ફિક્કીના ચેરમેન બનનાર ઉદય શંકર આવા પ્રથમ વ્યક્તિ છે. આના પહેલાં કોણ હતું ફિક્કીના ચેરમેન? તો ફિક્કીના ચેરપર્સન તરીકે હતા સંગીતા રેડ્ડીનું સ્થાન લીધું છે ઉદય શંકરે. શંકર વર્ષ 2020ના અંત સુધીમાં ડિઝની છોડી દેશે તેવું 30થી વધુ દેશોમાં કંપનીના ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર બિઝનેસનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે અને હવે તેઓ આ વર્ષના અંતમાં એટલે હવે ડિઝની છોડી દેશે અને સંપૂર્ણ ફોકસ કરશે ફિક્કી માટે, અને એને 2020-21ના વર્ષ માટે આપણા આ ફિક્કીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. કયા દેશની સરકાર કોરોના વાયરસને રોકવા માટે નાણાકીય ખર્ચને પહોંચી વળવા માટે ધનવાનો પર ટેક્સ લગાવશે? કોરોના ટેક્સ આ પ્રકારનો એક ટેક્સ લગાવશે. કયા દેશમાં? અર્જેન્ટિના સરકાર કોરોના વાયરસને રોકવા માટે નાણાકીય ખર્ચને પહોંચી વળવા ફંડ ઊભો કરવા માટે ધનવાનો પર ટેક્સ લગાવશે. આ રકમનો ઉપયોગ ક્યાં કરશે? તો કોરોના વાયરસની સામે જે જંગ ચાલી રહ્યો છે એના માટે, જેમાં જેવી રીતે કે મેડિકલ સપ્લાય હોય, એ સાથે સાથે કોઈ નાના વેપારીઓ હોય, ગરીબ લોકો હોય, એમને રાહત આપવા માટે, નાના ઉદ્યોગને એને પ્રોત્સાહન આપવા માટે આ રીતે અલગ અલગનો ઉપયોગ કરશે. આ ટેક્સથી રાષ્ટ્રપ્રમુખ કોણ છે? રાષ્ટ્રપ્રમુખ છે અલ્બર્ટો ફર્નાન્ડિસ. એમની સરકારે 300 બિલિયન પૈસો, ત્યાંનું ચલણ છે પૈસો, એટલે કે આપણે વાત કરીએ તો 3.75 અબજ ડોલર આટલી ફંડ મળવાની શક્યતા છે. ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ પહેલાંથી જ આ બિલને 115ની તુલના 133 મતથી એમને મંજૂરી આપી ચૂક્યા છે, એટલે કે 133 લોકો એના તરફેણમાં મત કર્યો હતો. આ યોજનાથી શું થશે? તો એવા લોકોને અહીંયા ટેક્સ લાગુ પડશે કે જેમની પ્રોપર્ટી, એમણે જાહેર કરેલી પ્રોપર્ટી 20 કરોડ પૈસો એમનાથી વધારે હોય તો એવા વ્યક્તિએ અહીંયા ટેક્સ ભરવો પડશે. ધનવાનોએ દેશમાં રહેલી પ્રોપર્ટી પોતાના દેશમાં અર્જેન્ટિનામાં જે પ્રોપર્ટી હોય એના પર 3.5% ટેક્સ ભરવાનો છે, અને વિદેશમાં પ્રોપર્ટી હોય તો એની પ્રોપર્ટીના 5.25% એમણે ટેક્સ ચૂકવો પડશે, અને આનાથી જે રકમ મળશે
તેમાં 20% મેડિકલ સપ્લાય માટે વાપરવામાં આવશે, 20% નાના અને મધ્યમ વેપારીઓને મળશે, 15% સામાજિક વિકાસ પાછળ ખર્ચવામાં આવશે, 20% વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે વપરાશે અને 25% રકમ એ નેચરલ ગેસ વેન્ચરમાં રોકાણ કરવામાં આવશે અને તેનાથી લગભગ 12,000 જેટલા ટેક્સ પેયર છે, કરદાતાઓ છે, એમને અસર પડશે. એનપીસીઆઈ, હવે આપણે જોઈએ આજના ટોપિક્સ વિશે વાત કરીએ. એનપીસીઆઈએ 1 જાન્યુઆરી 2021થી યુપીઆઈ પેમેન્ટ સર્વિસ પર વધારાનો ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે. એનપીસીઆઈનું પૂરું નામ શું થશે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અને યુપીઆઈનું પૂરું નામ શું થશે? યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ. દેશભરમાં એનપીસીઆઈએ નવા વર્ષથી થર્ડ પાર્ટી એપ પર 30% કેપ લગાવી દીધી છે. એનપીસીઆઈ આ નિર્ણય ભવિષ્યમાં કોઈપણ થર્ડ પાર્ટી એપની મોનોપોલી રોકવા માટે આ નિર્ણય લીધો છે. જેવી રીતે ફોનપે, ગૂગલ પે, એમેઝોન પે, આ રીતે જે થર્ડ પાર્ટી છે એના પર જે પેમેન્ટ કરવામાં આવે છે એના પર હવે એક્સ્ટ્રા ચાર્જીસ આપવો પડશે. પરંતુ પેટીએમ જેવી એપ છે એના પર એનપીસીએ આ કેપનો વધારાનો ચાર્જ હજુ લગાવ્યો નથી. રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને લેખક જયંત મેઘાણી, એમનું નિધન થયું છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ગુજરાતી સાહિત્યના પ્રખર અનુવાદક, આસ્વાદક, જીવનમાં તમામ ક્ષેત્રોમાં ભરપૂર રસ ધરાવનારા એવા વિદ્યાપ્રેમી અને સંસ્કાર પુરુષ એવા જયંતભાઈ મેઘાણી, એમનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેમનો જન્મ 10 ઓગસ્ટ 1938ના રોજ બોટાદ ખાતે થયો હતો અને ઝવેરચંદ મેઘાણી તેઓ બીજા પુત્ર હતા. તેઓએ રવીન્દ્રનાથ ટાગોરની સાહિત્ય સૃષ્ટિ એનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે. જયંત મેઘાણી એમને સપ્તપર્ણી, ધ સ્ટોરી ઓફ ગાંધી, અનુકૃતિ, રવિન્દ્ર પુત્રવધુ જેવા અનેક પુસ્તકોના સર્જન પણ કર્યું છે. મિત્તલ પટેલનું જે એક પુસ્તક છે ગુજરાતી, એનું અંગ્રેજી ભાષામાં પણ અનુવાદ કર્યું છે. ગુજરાતી પુસ્તકનું નામ કહ્યું છે સરનામા વિનાના માનવીઓ. સરનામા વિનાના માનવીઓ આ પુસ્તક એમણે અંગ્રેજીમાં પણ ભાષાંતર કર્યું છે અને ભાવનગરમાં પ્રસાર નામની એક પુસ્તકની દુકાન પણ ચલાવે છે. જો કે એવું કહી શકાય આપણે કે ઝવેરચંદ મેઘાણી એમની જે સાહિત્ય ક્ષેત્રની જે અદ્ભુત ચાહના હતી એવી જ ચાહના એમનામાં પણ આવી છે. અને જૈનભાઈએ એમણે કલા સંસ્કૃતિ નગરી એવી ભાવનગર નગરી એમની ઘણી બધી એવી એવા લોકો છે અથવા એવી સંસ્થાઓ છે એમને સાથે રાખી અને હાલની જે પેઢી છે એને વાંચવાનો શોખ પ્રેરે વાંચવાના શોખમાં એને પ્રેરવા માટે સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ઘણી બધી સેવાઓ આપી છે. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લા મંદિરને આજીવન થાળ વીરપુરના જલારામ મંદિર તરફથી આપવામાં આવશે, ધરવામાં આવશે. વીરપુર જલારામ મંદિરના મહંત રઘુબાપા એમણે અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ અંગે રજૂઆત કરી અને જે ટ્રસ્ટીઓ છે એમણે ટ્રસ્ટીઓએ આ મુદ્દાને અથવા તો આ જે એમની જે થાળ ધરવા માટેની જે એક આસ્થા છે એને વધાવી લીધી હતી. જલારામ મંદિરમાં લુહાણા સમાજ વિશેની આસ્થા વધારે છે. લુહાણા રાજવંશીઓ, રઘુવંશીઓ એટલે કે રામના વંશજો એમને માનવામાં આવે છે. પેસેક્સ ભારતીય નૌસેના અને રશિયન નૌસેના દ્વારા આયોજિત કરવામાં આવ્યું. ભારતીય નૌસેના અને રશિયન ફેડરેશન નેવી એમણે પૂર્વી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પેસેક્સ આ એક એક્સરસાઇઝ યુદ્ધભ્યાસ શરૂ કર્યો. આ એક્સરસાઇઝ આંતરવ્યવહારિકતા વધારવામાં, બંને દેશો વચ્ચે ટેકનોલોજીને આપ લે અને મૈત્રીપૂર્ણ સંબંધો વધારવામાં શ્રેષ્ઠ મદદરૂપ થશે એવું એમણે અપેક્ષા વ્યક્ત કરી છે. તેમાં સરફેસ એન્ડ એન્ટી સબમરીન વોરફેર, વેપન ફાયરિંગ, સીમેનશીપ એક્સરસાઇઝ અને હેલિકોપ્ટર ઓપરેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય નૌસેનાનું પ્રતિનિધિત્વ આપણી જે સ્વદેશી નિર્મિત પામેલી એવી ગાઈડેડ મિસાઇલ ફ્રિગેટ શિવાલિક અને એન્ટી સબમરીન કોર્વેટ કદમટ એમને સાથે ઇન્ટિગ્રલ હેલિકોપ્ટર જોડાય. જ્યારે રશિયન ફેડરેશનમાં નૌસેનામાં ગાઈડ મિસાઇલ ક્રુઝર વારિયાગ, વિશાળ એન્ટી સબમરીન જહાજ એડમિરલ પેન્ટેલેવ અને પેચેંગા એમને એમાં સામેલ કર્યા છે. પેસેક્સનું આયોજન છે એ અન્ય દેશની નૌસેનાના એકમો સાથે ભારતીય નૌસેના દ્વારા નિયમિતપણે એને હાથ ધરવામાં આવે છે. મિત્રો, આ હતા આપણા 7 ડિસેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુબર્સ કરંટ અફેર્સ.